હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીના ચાંગતરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એ રેશાથી કાપડ સુધી. આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઊનના રેશામાંથી ઊન બનાવવા માટે એ કઈ ક્રિયા કરવામાં આવે છે. હવે આપણે અહીંયા રેશમ વિશે જોવાનું છે. આ વિડીયો જોતી વખતે ખાસ તમારી જે ટેક્સ્ટબુક છે એ સામે રાખવાની છે. અત્યારે આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે પેજ નંબર 28 અને 29 જે છે એમાં આપણે એ હવે જે ઊન સિવાયનું એ બીજા જે પ્રાણીજ રેશા છે કે જે આપણને પ્રાણીઓમાંથી કુદરતી રીતે એ પ્રાપ્ત થાય છે એ આપણે જોવાનું છે, જેમાં રેશમ વિશે જોવાનું છે, જેને કહેવામાં આવે છે સિલ્ક. તો સિલ્કના રેશા પર પણ એ પ્રાણીજ રેશા છે એ આપણે એ જાણીએ છીએ. રેશમના કીડાઓ રેશમના રેશાઓનું નિર્માણ કરે છે અને તેમજ રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવો, આ ક્રિયાને સેરીકલ્ચર કહે છે. આ જે સેરીકલ્ચર છે નીચે તમારે ખાસ પેન્સિલથી અન્ડરલાઇન કરી લેવાની છે. આ વ્યાખ્યા છે. પૂછાઈ શકે છે કે સેરીકલ્ચર એટલે શું? તો કે રેશમ પ્રાપ્ત કરવા માટે, રેશમ મેળવવા માટે રેશમના કીડાઓનો જે ઉછેર કરવામાં આવે છે આ જે ક્રિયા છે એને શું કહેવાય છે? સેરીકલ્ચર કહે છે. જેમ આપણે ઊનના રેશાઓ મેળવવા માટે જેમ એ ઘેટાઓ કે એ બકરીઓનો જેમ ઉછેર કરવામાં આવે છે એ જ રીતે સેમ કે એ રેશમ મેળવવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે. આ ક્રિયાને શું કહેવાય છે? સેરીકલ્ચર કહેવામાં આવે છે. એ તમારા એક ઘરમાં કોઈ વડીલ હોય એને તમે પૂછી જોજો કે એ રેશમ કે રેશમી સાડીઓ વિશે એમની પાસેથી તમે એ જાણકારી મેળવી શકો છો કે જે રેશમનું કાપડ છે એ કઈ રીતે બને છે. એ રેશમ મેળવવાની એ પદ્ધતિની ચર્ચા આપણે અત્યારે અહીંયા કરવાની છે, પણ એ પહેલાં આપણે એ જોવાનું છે કે રેશમનો જે કીડો છે એના દ્વારા આપણને એ કઈ રીતે રેશમ જે છે એ પ્રાપ્ત થાય છે, એનું જે સમગ્ર જીવનચક્ર છે કે એ આપણે અહીંયા જોવાનું છે. તો પહેલાં આપણે જોવાનું છે કે રેશમના કીડાની જીવનગાથા, કે એ રેશમનો કીડો છે એમાં ધીમે ધીમે કઈ રીતે એનો વિકાસ થાય છે અને કઈ રીતે એમાંથી આપણને એ રેશમના તાર મળે છે, તો એ આપણે હવે જોઈએ. આ ખાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આ પણ જે છે એ 4 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ખાસ અહીંયા ધ્યાનથી દેવાનું છે. અહીંયા પણ એક પછી એક છે ને અવસ્થા હોય છે. જેમ તમે જોયું હશે કે કોઈ પણ એ માણસનો જન્મ થાય છે ત્યારે કોઈ પણ એ બાળક છે સૌથી પહેલાં સાવ નાનું હોય છે, પછી એમાંથી ધીમે ધીમે એની બીજી અવસ્થા આવે છે, ત્યાર પછી એ યુવાન થાય છે. તો આ રીતે અહીંયા પણ એવું છે. તો આપણે જોઈએ કે એ માદા રેશમનો કીડો ઈંડા આપે છે જેને, અને એ આ ઈંડામાંથી ડિંભ નીકળે છે જેને કેટરપિલર અથવા તો તેને રેશમનો કીડો કહે છે. શું કહેવાય છે? તો કે એ માદા રેશમનો કીડો છે. અહીંયા નર અને માદા, અહીંયા નર એટલે તો કે પુરુષ જાતિ અને એ માદા એટલે સ્ત્રી જાતિ. તો કે એ માદા રેશમનો કીડો જે છે એ ઈંડાને જન્મ આપે છે અને આ ઈંડામાંથી શું નીકળે છે? ડિંભ નીકળે છે. અને આ જે ડિંભ છે જેને શું કહેવાય છે? તેને તેને ત્યાં રેશમનો કીડો પણ કહેવાય છે અથવા તો તેને કેટરપિલર પણ કહેવામાં આવે છે. આ કેટરપિલર જે છે એ વૃદ્ધિ પામીને તેનો જે જીવનચક્ર છે તેની ત્યાર પછીની જે સ્થિતિ છે ત્યાર પછીની જે અવસ્થા છે તેમાં આવે છે. બરાબર, જ્યારે સૌ જન્મે છે ત્યારે કેવું હોય છે? ડિંભ હોય છે જેને રેશમનો કીડો અથવા તો કેટરપિલર કહેવાય છે. ત્યારબાદ તેના જીવનચક્રની શરૂઆત થાય છે, તેના જીવનની શરૂઆત થાય છે અને ત્યાર પછીની જે અવસ્થા છે એમાં એ આવે છે. તેને કહેવામાં આવે છે કોષિત અવસ્થા, જેને ત્યાં એ પ્યુપા કહે છે. જ્યારે જન્મે છે ત્યારે કઈ અવસ્થામાં હોય છે? તો કે ત્યારે ડિંભના સ્વરૂપે હોય છે, જેને કહેવાય છે કેટરપિલર અથવા તો એ રેશમનો કીડો. ત્યારબાદની જે અવસ્થા છે તેને કહેવામાં આવે છે પ્યુપા. તે પોતાની આસપાસ ઝાડું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. હવે આ અવસ્થામાં જે પ્યુપાની અવસ્થા છે તેમાં તે શું કરે છે? તો કે તેની આસપાસ જે છે એ એક પ્રકારનું એ ઝાડાની રચના કરે છે. અને આ ઝાડું જે છે તેને શા માટે ઉપયોગી બને છે? તો કે આ ઝાડું જે છે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય
છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર એ પ્રોટીનના બનેલા જે તાતણાઓ છે એનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ આ અવસ્થામાં શું કરે છે, તો કે તમે અંગ્રેજીનો 8 જોયો હશે, અંગ્રેજીનો જે 8 છે એ આકારમાં આ જે પ્યુપા છે એ પ્યુપા શું કરે છે, તો કે એક છેડેથી શરૂઆત કરીને એ બેજે 8નો જે આકાર છે, અંગ્રેજીનો જે 8 છે એના આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી તેને લઈ જાય છે. અને આ દરમિયાન આ ક્રિયા કરતો હોય તે દરમિયાન આ કેટરપિલર જે છે એ પ્રોટીનના બનેલા જે તાતણાઓ હોય છે, આ તાતણાઓ શેના બનેલા હોય છે, એ પ્રોટીનના બનેલા હોય છે, તેનો સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ કરે છે એટલે શું, કે તેને ઉત્પન્ન કરે છે. બરાબર, તમે તમારી ટેક્સ્ટબુકમાં એ પેજ નંબર 28 ઉપર તમે જોઈ શકો છો, તમને આ જે રેશમનો કીડો છે એના જીવનચક્રની તમને આપેલું છે. જો એમાં તમને આકૃતિઓ જે છે એ બી સી ડી ઈ અને એફ એમાં તેનું સમગ્ર જીવનચક્ર આવી જાય છે, કે જ્યારે તે જન્મે છે ત્યારે એ કઈ રીતે હોય છે, પછી ધીમે ધીમે તેની આગળની અવસ્થામાં તેનો કઈ રીતે વિકાસ થાય છે, અને છેલ્લે જ્યારે એના શરીરમાંથી એ રેશમના કીડાના કોશેટોમાંથી જ્યારે આપણને એ રેશમના તાર પ્રાપ્ત થાય છે ત્યારે કઈ રીતે તેનું હોય છે એ આપણને અહીંયા તમને એ દોરીને ચિત્રના સ્વરૂપમાં આપેલું છે. તો કે ત્યારબાદ જ્યારે એ પ્રોટીનના જે તાતણાઓ છે એનો સ્ત્રાવ કરતો જાય છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમના તાર બને છે. હવે જ્યારે આ જે એ પ્રોટીનના તાતણાઓ છે એ જ્યારે હવા સાથે જોડાય છે, એટલે કે જ્યારે હવાના સંપર્કમાં આવે છે, જ્યારે તેને હવા સાથે મળે છે ત્યારે શું બની જાય, તો કે આ પ્રોટીનના તાતણાઓ જે છે એ રેશમના તારમાં ફેરવાઈ જાય છે. તેનું ત્યાં રૂપાંતર થઈ જાય છે. ક્યારે, તો કે જ્યારે તેના સંપર્કમાં જ્યારે તેની નજીક હવા આવે છે ત્યારે. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે એ પોતાની જાતને ઢાંકી દે છે. ત્યારબાદ જે કેટરપિલર છે એ શું કરે છે, કે હવે જે આ એ પ્રોટીનના તાર જે છે એ રેશમના તાર બની ગયા છે, તેના વડે એ પોતાનું જે શરીર છે એને સમગ્ર ઢાંકી દે છે, અને તે ત્યાંથી પ્યુપામાં રૂપાંતરિત પામે છે. અને ત્યારબાદ જે આ એક જે કેટરપિલર છે તે ત્યારબાદ કઈ અવસ્થામાં એ રૂપાંતર પામે છે, તો કે ત્યારબાદ તે પ્યુપામાં ફેરવાઈ જાય છે. આ ઢાંકવા માટેના આવરણને કોશેટો કહે છે. અને આ રીતે જે રીતે જે રેશમનો કીડો છે, જે કેટરપિલર છે, એ જેના દ્વારા પોતાના શરીરને ઢાંકે છે, બરાબર, આ જે આવરણ છે, જે ઉપરનું જે સ્તર છે એને શું કહેવાય છે, કોશેટો કહેવાય છે. એ પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે. ત્યારબાદ હવે જે આ પ્યુપા છે કે જે એનું હવે પછીનો એનો જે વિકાસ થાય છે, એટલે કે હવે પછીના તે સ્ટેપમાં હવે પછીની જે એના જીવનચક્રની જે અવસ્થા છે એમાં તેનો જે વિકાસ અને વૃદ્ધિ થાય છે એ હવે આ કોશેટોમાં થાય છે. અને ત્યારબાદ તે ધીમે ધીમે આ કોશેટોમાંથી જ પતંગિયામાં તેનું રૂપાંતર પામે છે. આ રેશમના તારનો ઉપયોગ એ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાતણો જે છે એ સ્ટીલના તાર જેટલો જ મજબૂત હોય છે. તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય, પણ આ છે ને હકીકત છે કે રેશમનો જે નરમ તાતણો છે, ખૂબ જ નરમ તાતણો હોય છે, એ પણ સ્ટીલના તાર જેટલો જ મજબૂત હોય છે. એ રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના જે દોરા છે એ મેળવવામાં આવે છે. આ રીતે જે રેશમના કીડાના કોશેટો છે, આપણને આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન જે છે પૂછાઈ શકે, અહીંયા તમારે અન્ડરલાઈન કરી લેવાની છે, કે માત્ર ઉત્તરમાં કે એક બે વાક્યના પ્રશ્ન જવાબમાં આ પૂછાઈ શકે છે, કે આપણને જે રેશમના દોરાઓ છે, રેશમના તાતણાઓ છે, એ રેશમના કીડાના કયા ભાગમાંથી પ્રાપ્ત થાય છે, તો કે રેશમના કીડાનો જે કોશેટો છે એ કોશેટોમાંથી આપણને રેશમના દોરા મળે છે. એ રેશમના કીડાઓના એ ઘણા બધા પ્રકારો છે, જેઓ એકબીજા કરતાં જુદા તરી આવે છે, અને તેમના વડે જે આપણને રેશમના તાર મળે છે એ પણ જુદા જુદા હોય છે. અહીંયા જેમ આપણે એ ઘેટાઓમાં જે રીતે અલગ અલગ જાતના ઘેટાઓ હોય છે એ પ્રમાણે જ અહીંયા જે રેશમના કીડાઓ છે એમાં પણ એ ઘણા બધા પ્રકારો જોવા મળે છે. અને દરેક પ્રકારના જે રેશમના કીડાઓ છે, દરેક પ્રકારના રેશમના કીડાઓમાંથી જે આપણને રેશમના તાર મળે છે એ પણ અલગ અલગ ગુણધર્મો ધરાવતા હોય છે. જેમ કે અમુક જે રેશમના કીડાઓ છે એના કોશેટોમાંથી આપણને એકદમ જે છે
એ ચમકદાર આપણને તાર મળે છે. અમુક જે છે તો એ રેશમના કીડાઓમાંથી આપણને એકદમ લીસા એકદમ રેશમી તાર પ્રાપ્ત થાય છે. અને આ સિવાયના અમુક જે રેશમના કીડાઓ છે એ ત્યાં એવા પણ હોય છે કે જેમની પાસેથી આપણને એકદમ બરછટ વાળ, એટલે કે એકદમ ખરબચડું આપણે કહીએ ને એવા વાળ પણ આપણને ત્યાં એ મળતા હોય છે. આમ એ ટસર સિલ્ક, મુગા સિલ્ક અને કોશા સિલ્ક એ વગેરે જુદા જુદા પ્રકારના એ રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. આ બધા જે સિલ્ક, સિલ્ક એટલે કે જે રેશમના અલગ અલગ પ્રકાર જે છે એ આપણને અલગ અલગ પ્રકારના રેશમના કીડાઓમાંથી મળે છે. તો કે આ બધા જે છે એ સિલ્કના પ્રકાર છે, રેશમના એ પ્રકાર છે કે જેને ટસર સિલ્ક, મુગા સિલ્ક અને એ કોશા સિલ્ક વડે ઓળખવામાં આવે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો જે છે એ મલબેરી રેશમનો કીડો છે. આ પણ ખાસ પૂછાય છે, આ શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે કે સૌથી સામાન્ય જેનો ઉપયોગ થાય છે કે જેના શરીરમાંથી કે જેની પાસેથી આપણને એ રેશમના તાર મળે છે, એ રેશમના તાર મેળવવા માટે જે રેશમના કીડાઓ જે છે એ અહીંયા ઉછેરવામાં આવે છે એવો સામાન્ય કીડો કયો છે? તો કે એ મલબેરી રેશમનો કીડો છે. આ કીડાના કોચેટોમાંથી એ મળતો રેશમનો તાર એ મુલાયમ, ચમકદાર અને એ લચકપણું ધરાવતો હોય છે. બરાબર, ખાસ કરીને આ જે રેશમના કીડાનો ઉપયોગ થાય છે રેશમના તાર મેળવવા માટે, તો આ રેશમના કીડામાંથી આપણને એ કેવા પ્રકારના તાર મળે છે? તો કે એકદમ મુલાયમ, ચમકદાર અને લચકપણું. અહીંયા લચકપણું એટલે કેવું કે એકદમ નરમ, કે જેને આપણે ખેંચવામાં આવે તો પણ એ તૂટી શકતો નથી, જેને કહેવામાં આવે છે એ લચકપણું. એક પ્રકારનું સ્પ્રિંગ જેવું કામકાજ, બરાબર. અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. ત્યારબાદ જેમ ઊનના રેશાઓને જેમ રંગવામાં આવે છે તે જ રીતે આ જે હવે એ રેશમના જે તાર છે, જે રેશાઓ છે, એમને પણ અલગ અલગ રંગમાં રંગી શકાય છે. એ રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. એ ભારતમાં જે આ વ્યવસાય જે છે, આ ધંધો જે છે, એ ખૂબ જ એ પ્રાચીન સમયથી ઇતિહાસથી કરવામાં આવે છે. એ વ્યાપારી એ ધોરણે એ ભારત જે છે એ બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. એ વેપારી ધોરણે જો જોવામાં આવે તો આપણો ભારત દેશ છે એ રેશમના ઉત્પાદન કરવામાં ખૂબ જ આગળ છે, એટલે કે ખૂબ જ એ મોટા પ્રમાણમાં જે રેશમનું ઉત્પાદન કરે છે. તો આ આપણે અહીંયા રેશમ વિશે જોયું અને આપણને કઈ રીતે રેશમનો જે કીડો છે એની આપણે જીવનગાથા જોઈ કે કઈ રીતે એક પછી એક તે અવસ્થામાં આગળ વધે છે અને ત્યારબાદ એનું જે શરીર છે એમાં કઈ રીતે ફેરફારો થાય છે, કઈ રીતે વૃદ્ધિ અને વિકાસ થાય છે અને કઈ રીતે આપણને તેના શરીરમાંથી એ રેશમના જે તાર છે એ મળે છે. તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે જે તમને પૂછાઈ શકે છે. હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે કે હવે આપણને એ રેશમનો જે કીડો છે એના કોશેટોમાંથી આપણને રેશમના તાર છે, રેશાઓ છે એ મળી જાય છે, પણ ત્યારબાદ હવે એ તારમાંથી કઈ રીતે રેશમનું જે કાપડ છે એ તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.